સાબરકાંઠા જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને દબાવવાનું શરૂ કરાયું. હિંમતનગર તાલુકા પંચાયત સદસ્યનો આ વિડીયો હાલ ભારે રીતે વાયરલ થયો છે. પોલીસ કાર્યકર્તાઓને હેરાન કરતી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો. કોઈ કારણ વગર પોલીસ હેરાન કરતી હોવાનો જીતેન્દ્રસિંહ ઝાલાએ વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે. તો જિલ્લા પોલીસ વડા વિજય પટેલને સંબોધીને આ વિડીયો વાયરલ કરાયો છે અને 3 દિવસથી હેરાન કરાતા હોવાનો વિડીયોમાં આક્ષેપ કર્યો છે. લોકસભા બેઠકના ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરતા કાર્યકર્તાઓ પર હવે પોલીસનું દબાણ જોવા મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જીતેન્દ્રસિંહ ઝાલાએ આવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકનું કોકડું ગુંચવાયા બાદ ઉકેલ ના આવતા સરકારે પોલીસને હાથો બનાવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જય મા ભવાની. હું જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય, વક્તાપુર દરબારગઢ. હું સાબરકાંઠા જિલ્લા SP સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે સાહેબશ્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓને કઈ ને કઈ રીતે હેરાન કરવામાં આવે છે, મારે ન છૂટકે સાહેબ આજે કહેવું પડે છે તમને. 3 દિવસથી પોલીસ દ્વારા મારા કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે સાહેબ. મારે ન છૂટકે આજે ગૃહમંત્રીને રજૂઆત ના કરવી પડે એ માટે સાહેબ મહેરબાની કરીને તમે તમામ પોલીસ સ્ટેશનના PSIને રજૂઆત કરી દો કે મારા કાર્યકર્તાઓને આ રીતે હેરાન કરવામાં ના આવે. કોઈ ફોલ્ટ હોય સાહેબ તો તમે જણાવી શકો છો, બાકી બીજી રીતે સાહેબ તમે કાર્યકર્તાઓને હેરાન ના કરો. પોલિટિકલ વસ્તુ સાહેબ અલગ છે આખી, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ સાહેબ. અમારો કોઈ ફોલ્ટ આવશે તો તમે સાહેબ એરેસ્ટ બી કરી શકો છો અમને. બાકી સાહેબ ખોટી રીતે હેરાન ના કરો મારા કાર્યકર્તાઓને. સાહેબ તમને નમ્ર વિનંતી છે, મારે ઉપર સુધી ના જવું પડે એટલા માટે બે હાથ જોઈને સાહેબ તમને નમ્ર વિનંતી કરું છું હું કે ખોટી રીતે સાહેબ હેરાન ના કરો.